ધોરણ 10 ચેપ્ટર નેમ ધાતુ અને અધાતુ. તો આજે આપણે આયોનિક સંયોજન કાલે જે NaCl અને MgCl2 નું જે બંધારણ જોયું હતું કે NaCl અને MgCl2 કઈ રીતે બને છે, તો આજે એના ઉપરથી આપણે એના આયોનિક ગુણધર્મો જોઈએ કે આયોનિક સંયોજન જે છે એના સામાન્ય રીતે ગુણધર્મો કયા કયા છે. તો આયનિક સંયોજનના ગુણધર્મોમાં એક તો એના ભૌતિક સ્વભાવની વાત કરીશું, ગલનબિંદુ ઉત્કલનબિંદુની વાત કરીશું, પછી એની દ્રાવ્યતાનું વિદ્યુતનું વહન કઈ રીતે એમાં થાય છે એ બધાની આપણે વાત કરીશું. તો પહેલો ટોપિક છે આયોનિક સંયોજનના સામાન્ય ગુણધર્મો. તો એમાં પહેલું છે ભૌતિક સ્વભાવ. ભૌતિક એટલે કે ગંધ, પ્રવાહી, વાયુ એ પણ ભૌતિક કહેવાય. બીજું ધન ઋણ આયનો હોય તો એમાં આકર્ષણ અપાકર્ષણ થાય શું થાય એ પણ, પછી આકર્ષણ અપાકર્ષણ થાય તો એના ઉપરથી કેવું હોય, સખત હોય, જો આકર્ષણ થતું હોય તો સખત હોય, અપાકર્ષણ થતું હોય તો બરડ હોય, એની પણ વાત કરીશું. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ ભૌતિક સ્વભાવ. કોનો? આયોનિક સંયોજનોનો ભૌતિક સ્વભાવ. તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયોનિક સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. ફરીથી આયોનિક સંયોજનના સામાન્ય ગુણધર્મો, તે ધન અને ઋણ આયનો કોઈ પણ આયોનિક સંયોજન, આપણે ના કીધું કાલે વાત કરી હતી NaCl ની, તો NaCl માં Na કેવો છે? ધન. Cl કેવો? ઋણ. તો એ NaCl માં ધન Na અને ઋણ Cl, તો આ બંને વચ્ચે પ્રબળ આકર્ષણ બળ, એટલે તો NaCl બની દઉં. તો હવે NaCl બન્યું, તો હવે NaCl આપણે નોર્મલી પેલું કાઠું મીઠું જોયું હશે તમે, કે જે એકદમ ઘન સ્વરૂપમાં હોય, કાઠું, એકદમ કાઠું મીઠું, એને તમે ચપ્પાવાળી કાપી શકો? ના કાપી શકો, એટલે એ સખત હોય છે. એટલે કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયોનિક સંયોજનો કેવા હોય છે? ઘન અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે કેવા હોય છે? બરડ હોય છે અને દબાણ આપતા તૂટી જાય. એ મીઠું ખરેખર સખત હોય, પણ જો તમે ઉપરથી એને પથરા વાળી અથવા તો કોઈ પણ ભારે વસ્તુ વાળી તમે એને પ્રેસ કરશો તો એ તૂટી જશે, બરાબર. આમ ભૌતિક સ્વભાવમાં શું કીધું? ધન અને ઋણ આયનો વચ્ચેના પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયોનિક સંયોજનો કેવા હોય છે? ઘન હોય છે અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તે તૂટી જાય છે. સખત તો હોય, પણ સખત હોવાની સાથે બરડ પણ હોય છે. આ બહુ રેરલી કોમ્બિનેશન કહેવાય, સખત પણ ખરું અને બરડ પણ ખરું. ઓકે, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ. તો આયનિક સંયોજનો આયનો વચ્ચે રહેલા પ્રબળ આંતર આયનિક આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. આયનિક સંયોજનો હોય એમાં આયનો વચ્ચે શું હોય? હમણાં તો વાત કરી એની અને સીએલ વચ્ચે શું હોય? આકર્ષણ બળ. તો આયોનિક સંયોજનોમાં આયનો વચ્ચે રહેલા પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ જ વધુ ઉષ્માની એટલે કે ઊર્જાની જરૂર પડે છે. આથી આયોનિક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. ફરીથી આયોનિક સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય એટલે કે પ્રબળ આંતર આયનિક આકર્ષણ બળ હોય છે, એને તોડવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આમ એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. આયોનિક સંયોજન તો વાત કરી NaCl ની, LiCl ની, CaCl2, CaO અને MgCl2, એટલે કે સોડિયમ ક્લોરાઇડ, લિથિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને MgCl2 એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો એ બધાના તમને ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ આપેલા છે. તો જુઓ કેટલા ઊંચા ઊંચા છે આપેલા છે. સૌથી નીચું ગલનબિંદુ આનું છે 987 લિથિયમ ક્લોરાઇડનું, આનાથી બધા ઊંચા, એટલે આ તો બહુ વધારે કહેવાય, બહુ જ વધારે કહેવાય. અને આ ઉત્કલનબિંદુ, તો ઉત્કલન બિંદુમાં પણ જુઓ 1600, એનાથી કોઈ નીચું છે જ નહીં, તો બહુ જ વધારે કહેવાય, બરાબર. એટલે કે આયોનિક સંયોજનોમાં આયનો વચ્ચે જે પ્રબળ આંતર આયનિક આકર્ષણ બળ હોય એને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઊર્જાની શું પડે છે? જરૂર પડે છે. આથી આયોનિક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. પછી દ્રાવ્યતાની વાત કરીએ, તો આપણે એવી વાત કરીશું કે એ દ્રાવ્ય છે કે નથી, એ દ્રાવ્ય છે કે નથી. હવે દ્રાવ્યતાની વાત કરીએ, તો આયોનિક સંયોજનો વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે. શું? આયોનિક સંયોજનો એટલે કે વિદ્યુત સંયોજક સંયોજનો પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય હોય છે. પરંતુ પેટ્રોલ અને કેરોસીનની વાત કરીએ તો એવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય. ફરીથી આયોનિક સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો આપણે વાત કરીએ તો પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય હોય છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલ જેવા કાર્બનિક દ્રાવકોમાં કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. પછી વિદ્યુતનું વહન, દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના કારણે થાય? તો તેમાં મુક્ત રહેલા વિજભારિત કણોની ગતિશીલતાના કારણે થાય છે. દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વિજભારિત આયનો એટલી ગતિશીલતાના કારણે હોય છે. હવે જો વિજભારિત આયનો ભલે જે કહેતું હોય, આપણે મુક્ત ઇલેક્ટ્રોન જ યાદ રાખવાના. આયોનિક સંયોજનોમાં પાણીમાં બનાવેલા દ્રાવણ આયનો ધરાવે છે.
આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પણ પસાર કરીએ ત્યારે આયનોનું વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ શું થાય છે, ગતિ થાય છે. પરિણામે આયનિક સંયોજનોમાં જલીય દ્રાવણમાં વિદ્યુતનું સુવાહક હોય છે. ફરીથી દ્રાવણ હોય, દ્રાવણમાં વિદ્યુતનું વહન, તેમાં રહેલા વીજભારિત આયનોની ગતિશીલતા. વીજભારિત આયનો એટલે ધન આયનો, ઋણ આયનો. ધન એટલે પ્રોટોન, ઋણ એટલે ઇલેક્ટ્રોન. પણ આપણે યાદ રાખવાનું, વિદ્યુતનું વહન હંમેશા ફ્રી ઇલેક્ટ્રોનના કારણે, એટલે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જ થાય. આયનિક સંયોજનોમાં પાણીમાં બનાવેલા દ્રાવણ આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પણ આપણે પસાર કરીએ તો આયનો વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. પરિણામે આયનિક સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું કેવું છે, સુવાહક છે. પરંતુ ઘન અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. ઘન અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત રીતે આકર્ષણથી બંધાયેલા હોવાથી ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય નથી. ફરીથી, ઘન અવસ્થામાં આયનિક સંયોજનોનું વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં આયનો મજબૂત આકર્ષણથી બંધાયેલા હોય છે, એટલે કે ફરી ના શકે પછી. એટલે કે ઘન અવસ્થામાં આયનોનું સ્થાનાંતર એટલે ફરી ના શકે, એટલે સ્થાનાંતર શક્ય નથી. જ્યારે આયનિક સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, કઈ અવસ્થામાં પીગળેલી, કારણ કે આયનિક સંયોજનોને પીગાડવા માટે ઉષ્મા આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ નિર્બળ બનતા આયનો છૂટા પડે. કારણ કે પીગળેલી અવસ્થામાં જે બળ હતું લાગતું હતું આકર્ષણ બળ, એ કહું થઈ જાય નિર્બળ બની જાય અને છૂટા પડે છે. આમ પીગળેલી અવસ્થામાં સ્થાનાંતર શક્ય છે હોવાથી આયનોના કારણે વિદ્યુતનું વહન થાય છે. આમ વિદ્યુતના સુવાહક હોય છે. ફરીથી ભૌતિક સ્વભાવમાં શું કીધું હતું, સખત અને બરડ. ગલનબિંદુ ઉત્કલનબિંદુમાં શું કીધું હતું, એ કેવા હોય છે, ઊંચા હોય છે. દ્રાવ્યતામાં શું કીધું હતું, એ પાણીમાં દ્રાવ્ય છે પરંતુ કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. પછી વિદ્યુતમાં વહનમાં શું કીધું હતું કે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થતું નથી, પરંતુ પ્રવાહી અવસ્થામાં જે બળ હોય એ નિર્બળ બની જાય, આયનો છૂટા પડે એટલે આમાં વિદ્યુતનું વહન થાય છે.